कोरोना केसों घटता राज्य में जाने चूंटणीनी मौसम खीली होय तेम लागी रह्यु छे। एक तरफ गांधीनगर महानगरपालिका सहित केटलीक नगरपालिकानी पेटा चूंटणीनी जाहेरात थई तो बीजी तरफ कर्णावती क्लबमां पण डिरेक्टर्सनी चूंटणी योजावा जई रही छे। चूंटणीनी जाहेरात थता ज क्लबना राजकारणमां गरमावो आवी गयो छे। અમદાવાદની ખ્યાતનામ કર્ણાવતી ક્લબમાં ચૂંટણી 20-22 સપ્ટેમ્બર વચ્ચે થશે મતદાન। ઈ વોટિંગ કરવાનો મેનેજમેન્ટનો નિર્ણય, સિલેક્શનથી કામ પતાવવાના મૂડમાં ક્લબ મેનેજમેન્ટ। કર્ણાવતી ક્લબમાં દર વર્ષે રોટેશન મુજબ 10 ડાયરેક્ટર રિટાયર્ડ થતા હોય છે, જે 10 ડાયરેક્ટર માટે દર વર્ષે ચૂંટણી યોજાય છે। આ વખતે પણ 10 ડાયરેક્ટર માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે। 9 સપ્ટેમ્બરે ઉમેદવારોએ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે અને ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર છે। ચૂંટણી 20-22 સપ્ટેમ્બર વચ્ચે યોજાશે। જે 10 ડાયરેક્ટર રિટાયર્ડ થનાર છે તે 10માંથી 6 ડાયરેક્ટરને રિપીટ કરવામાં આવી રહ્યા છે, જ્યારે 4 નવા ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે। પહેલું તો અત્યારે અમારી સામે તો કોઈ છે જ નહીં, બધા સાથે જ છીએ અમે, અને અમે લગભગ 4-1 ડિરેક્ટરો અમારા જે રૂટિંગ છે એને જ મેમ્બરોમાંથી અમે 4 લોકોને રાખવાના છીએ સાથે, પણ 4 નવા ચહેરા બી સાથે એડ કરવાના છીએ, એટલે ટોટલ 10 લોકો છે। 6 લોકો રિપીટ થશે અને 4 લોકો નવા આવશે। આમ તો મેમ્બરોથી માંડી બધા લોકો અમારા કામથી ખુશ છે, એટલે અમને નથી લાગતું કે ઇલેક્શન થાય, સિલેક્શનથી જ પતશે। જે 4 નવા ઉમેદવારો ચૂંટણી લડવા માટે ફોર્મ ભરશે તેમાં આશીષ અમીન, અનિલ પટેલ, વિરાજ મહેતા અને મનસ્વી થાપર છે, જેઓ ક્લબની શાસક પાવર પેનલમાંથી ઉમેદવારી નોંધાવી રહ્યા છે, જ્યારે કૃષ્ણકાંત અગ્રવાલ સામેના ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે। આ વખતે ક્લબમાં ઈ વોટિંગનો નિર્ણય કરાયો છે, જોકે કૃષ્ણકાંત અગ્રવાલનું કહેવું છે કે ઈ વોટિંગ સાથે બેલેટ પેપરથી પણ વોટિંગ થવું જોઈએ, નહીં તો જૂથવાદ થઈ શકે છે। ને એ આક્ષેપ ના કહેવાય, પણ ઈ વોટિંગ થાય એ બરાબર છે, પણ એમની સાથે સાથે બેલેટ પેપર ઉપર પણ વોટિંગ થવું જોઈએ। અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી પણ બેલેટ પેપર ઉપર થઈ હતી, તો કર્ણાવતી ક્લબની કેમ ના થઈ શકે? અને એવી કોઈ કમ્પલ્શન છે નહીં સરકાર તરફથી કે તમે ખાલી ઈ વોટિંગથી કરો તો। હા, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બંધ છે, પછી પાર્કિંગની સમસ્યા છે, નવી ક્લબનું શું વિકાસ થઈ રહ્યું છે એની કંઈ આઈડિયા નથી, પણ આઈ થિંક ધેર હેઝ બીન નો ડેવલપમેન્ટ ઇન ધી ન્યુ ક્લબ। કૃષ્ણકાંત અગ્રવાલ સહિત ક્લબના કેટલાક સભ્યોનું કહેવું છે કે ક્લબમાં જોઈએ તેવો વિકાસ નથી થઈ રહ્યો। ક્લબનું મેનેજમેન્ટ ભાજપ સમર્થિત પેનલના હાથમાં છે, 5 વર્ષ કરતા વધુ સમયથી વર્તમાન મેનેજમેન્ટ સત્તામાં છે, છતાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો વિવાદ વણ ઉકેલ્યો છે। ક્લબમાં 14,000 જેટલા સભ્યોની સંખ્યા છે, જેની સામે સુવિધાઓ અપૂરતી છે। ક્લબ મેનેજમેન્ટનો પ્રયાસ છે કે ચૂંટણી ન યોજીને પસંદગી કરીને ડાયરેક્ટરની નિમણૂક થઈ જાય, જોકે ક્લબનું મેનેજમેન્ટ ઇલેક્શનને બદલે સિલેક્શનથી કામ પતાવી દેવામાં સફળ થાય છે કે કેમ તેનું ચિત્ર ફોર્મ ભરાયા બાદ સ્પષ્ટ થશે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે સોનલ અનડકટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।